આ સિવાય જે આવનારી જે આપણી પ્રથમ પરીક્ષા છે તો એના પેપરો આઈએમપી પેપરોનું સોલ્યુશન ક્યાંથી એની પણ પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ખાસ તમારા મિત્રોને તમે શેર કરી દેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તમે જોઈ શકો છો હા કે ઓરિજિનલ જ પ્રશ્ન બેંક છે રેડી તો શરૂઆત કરીએ આપણે વિભાગ એ થી તો વિભાગ એ આપણા કયા પ્રશ્નો છે તો કે હેતુલક્ષી પ્રશ્નો છે એમાંથી કોઈ પણ વિકલ્પ આપણો પ્રશ્ન સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે તો નીચે આપેલ પૈકી કયું સૂત્ર છે એ વિસ્તારાંકનું સૂત્ર છે તો જવાબ આવશે આવશે મિત્રો સી સી કયો વજન કિલોમાં નીચે મુજબ છે ત્રેપન સુડતાલીસ સાહીઠ પંચાવન એકોતેર પાસાઠ એકસાઠ અડસઠ ત્રેસઠ સિત્તેર તો આ માહિતીનો વિસ્તાર કેટલો છે તેનો જવાબ આવશે મિત્રો ચોવીસ કિલો હવે મિત્રો જો કોઈ ઉતાવળમાં કોઈ બાય મિસ્ટેક કોઈ ભૂલ થઈ ગયો હોય તો તમે સાચો જવાબ છે કરી શકો છો અને તમારો સાચો જવાબ હશે તો એની કોમેન્ટ કરી દેવામાં આવશે કરીને બીજા વિદ્યાર્થીઓને છે એ ખ્યાલ આવી શકે ચાલો આપણે આગળ વધીએ ત્રીજો પ્રશ્ન છે નીચેના પૈકી કયું પ્રસારણમાં પ્રસારણ માન નિષ્પેક્ષ છે માપ છે તેમાં આવશે વિસ્તાર અહીંથી માત્ર બે જ અવલોકનો પર પ્રસારણ માન પ્રસાર કયું માપ આધારિત છે તેનો જવાબ આવશે મિત્રો શું હશે તો કે વિસ્તાર હવે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે સર તમે જેમ કીધું પ્રથમ પરીક્ષાના પેપર મળશે તો કયા કયા વિષયના મળશે તો જુઓ મિત્રો ધોરણ અગિયાર કોમર્સ પ્રથમ પરીક્ષા આઈએમપી પ્રશ્નોપત્રનું સંપૂર્ણ સોલ્યુશન અને નવા માળખા પ્રમાણે જે નવું માળખું આવેલ નવી બ્લ્યુપ્રિન્ટ એ પ્રમાણે દરેક વિષય આવી ગયો એકાઉન્ટ સ્ટેટ ઇકો બીએ ગુજરાતી એસપીસીસી ઇંગ્લિશ રેડી આ કુલ 30 થી પણ વધારે પ્રશ્નપત્રો પેપરોનું એનું સોલ્યુશન બધું મુકાયેલું છે તો મળશે ક્યાંથી આ રીતે આર્ટસ નું પણ જો મિત્રો તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ এড્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની રેડી અથવા તો આ વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક છે તો ત્યાંથી પણ તમે ઇન્સ્ટોલ કરી શકો છો ઓપન કરશો લાવ પેજ આવશે અહીંયા તમાર તમારો મોબાઈલ નંબર ઘરે જે હોય એ મોબાઈલ નાખી નંબર નાખીને છે ઓટીપી કરવાનો ઓટીપી આવશે એટલે ઓટીપી જે તમે ચાર આંકડા નો ઓટીપી નાખી દેશો લોગ થઈ જઈશું આવું કંઈક પેજ આવશે હવે અહીંયા પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને ધોરણ ફોલ્ડર જોવા મળશે એની પર ક્લિક કરશો તો ત્યાં તમને ધોરણ કોમર્સ અને આર્ટ્સના પ્રથમ પરીક્ષાના પેપરનું સોલ્યુશન રેડી આ સિવાય ઇકોનોમિક્સનું જે શોર્ટકટ સાથે નવીન મટિરિયલ આ સિવાય પાઠના સ્વાધ્યાય ઘણું બધું મટિરિયલ છે તમે ધોરણ અગિયારમાં જઈને તેની મુલાકાત લઈ શકો છો એક્ઝામ પેપરમાં ટૂંક સમયમાં એની પ્રશ્ન બેંક મૂકી દેવામાં આવશે પીડીએફ ત્યાંથી જોઈ શકશો આખી અને ધોરણ ત્રણથી બારમાં દરેક વિષયના વિડીયો તમે છે ત્યાંથી તમે ધોરણ વાઇઝ વિષય વાઇઝ જોઈ શકશો અરે એ શાળા મિત્રોમાં પણ આપણા વિડીયો છે તે પણ તમે જોઈ શકો ઇન શોર્ટ મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું મટેરિયલ છે તો તમારા મિત્ર સગા સંબંધીને પણ તમે શેર કરી શકો છો ચાલો પાંચમો પ્રશ્ન છે પ્રસારમાનનું કયું માપ માહિતીના બે અવલોકન વચ્ચે મહત્તમ તફાવત દર્શાવે છે તેમાં આવશે જવાબ મિત્રો વિસ્તાર અવલોકનો પાંચ 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 માટે પ્રસારણનું કોઈ પણ માપ શું થાય તેનો જવાબ આવશે મિત્રો જીરો નેક્સ્ટ એક ચલ માટે માધ્યક દસ અને ચલાંક સાહીઠ ટકા હોય તો તે ચલનું વિસ્તરણ કેટલું થાય તેનો જવાબ આવશે મિત્રો છત્રીસ અહીંયા આપણે સાત માઇનસ સાત માઇનસ સાત આવેલું છે એનું અવલોકનનું પ્રમાણ વિચલન શું થશે તેનો જવાબ આવશે મિત્રો જીરો પ્રમાણિત વિચલનનું સૂત્ર નીચેના પૈકી સેના પર આધારિત હોય છે તેનો જવાબ આવશે મિત્રો એ એક્સ બાર ઉપર દસમો પ્રશ્ન જોઈએ એટલે કે દસમો વિકલ્પ જોઈએ દસમો શું આપ્યો છે આપણે સરસ મજાનો તો કે આપી દીધો છે આપણે પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું છે તો એનો જવાબ આવશે મિત્રો પ્રમાણિત વિચલન એટલે સી જવાબ આપણો સાચો આવશે તો આ આપણા આતા વિકલ્પની વાત કરી હવે જોઈએ વિભાગ બી ની એટલે કે એક એક ગુણના પ્રશ્નો છે એની ચર્ચા કરીએ એ પહેલા હજી જો મિત્રો તમારા પેપરો મેળવવાના બાકી હોય તો પેપર મેળવી દો અને મેળવી લો અને આવી આવનારી જે પરીક્ષા છે એમાં સારા એવા ગુણ તમે અહીંથી મેળવી શકશો રેડી આ સિવાય ટૂંક સમયમાં આઈએમપી પ્રશ્નો પણ મૂકવામાં આવશે પણ એ પણ તમે આપણી એપ્લિકેશનમાંથી મળી મેળવી શકશો ચાલો આગળ વધીએ તો જોઈએ ટૂંકા પ્રશ્નો તો જોઈએ પ્રશ્નો નીચેના પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો પહેલો સવાલ છે ચતુર્થક વિચલન વિચલનની વ્યાખ્યા આપો જવાબ આવશે મિત્રો ચઢતા ક્રમમાં ગોઠવેલી માહિતી માંથી મેળવેલા થ્રી અને પ્રથમ બે વડે છે દર્શાવવામાં પણ આવે છે સંજ્ઞા પણ આપણે દર્શાવી દીધી છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ બીજો સવાલ અંતિમ અવલોકનોની ન્યૂનતમ અસર થતી હોય તેવું પ્રમાણ પ્રસારણનું માનનું પ્રસાર માનનું કયું માપ છે તેનો જવાબ આવશે મિત્રો ચતુર્થક વિચલન ત્રીજો સવાલ એક આવૃત્તિ વિતરણની પચીસમો અને પંચોતેરમો સત્તાસંગ અનુક્રમે અઢાર અને એકસો ત્રણ પંચોતેર નવ્વાણું છે તો આ માહિતી પરથી ચતુર્થક વિચલન શોધો તો તમને સૂત્ર આપે લીધું જો ડી બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છેદમાં બે તો અહીંયા એકસો ત્રણ પોઈન્ટ નવ્વાણું માઇનસ બોતેર પોઈન્ટ અઢાર છેદમાં બે એટલે શું જવાબ આવ્યો એકત્રીસ પોઈન્ટ એક્યાસી બે અને પંદર પોઈન્ટ એકાણું આ રીતના જવાબ થાય એટલે ક્યુડી બરાબર શું થશે પંદર પોઈન્ટ એકાણનું જવાબ આવશે ચાલો એક માહિતીને ત્રણ ચતુર્થાંક ચતુર્થંક બાર વીસ અને પંદર છે તો ચતુર્થાંક વિચલન શોધો તેનો જવાબ શું આવશે મિત્રો જો અહીંયા પણ તમને આપી દીધો છે ક્યુડી તફાવત લેવાનો છે તો કેટલા આવશે ચાર એનો જવાબ આવશે એટલે ઘણા વિદ્યાર્થી કે સર આ રીતના પણ મિત્રો સાથે લખવું શક્ય નથી એટલા માટે તમારા માટે લખીને આપણે રાખી દીધું છે પ્રસારના કયા માપની ગણતરીમાં બધા જ અવલોકનો ઉપયોગી થતા નથી થતો હોતો નથી તો ચતુર્થાંક વિચલાંક પ્રસારના કયા માપમાં અવલોકન અને તેના મધ્યકનો તફાવત ના લેવામાં આવે છે તો સરેરાશ વિચલન શું આવશે સરેરાશ વિચલન નેક્સ્ટ સાતમો સવાલ છે માઇનસ એક જીરો ચાર અવલોકનો પરથી સરેરાશ વિચલન શોધો તેનો જવાબ શું આવશે મિત્રો એક્સ બાર બરાબર જોઈ જરી આ તો એમડી બરાબર કેટલા આવશે બે આવશે બાકીની ગણતરી પણ તમને આપેલી છે માહિતીના અવલોકનો અને તેમના મધ્યક વચ્ચેનો તફાવતના માનકની સરેરાશ કિંમતને સરેરાશ વિચલન કહે છે જેને સંકેતમાં એમડી વડે દર્શાવવામાં આવે છે નેક્સ્ટ સવાલ છે સરેરાશ વિચલનનો કોઈ પણ એક લાભ જણાવો

એટલે ચારમાંથી કોઈ પણ એક તમે તમારી જાતે પણ લખી શકો જરૂર નથી આ જ લખો પણ તમે કોઈ પણ તમને જે યાદ હોય એ ગેરલાભ અને ગેરલાભ લખી શકો છો રેડી તો આપણે આ વિભાગ બી ના એક એક ગુણના સવાલનો જવાબ મિત્રો હજી જો તમારે મેળવવાનું બાકી હોય તો માની લેજો અને ખાસ તમને ધોરણ અગિયાર નું પેઇડ કોર્સમાં તમામ મટીરિયલ જે જોવા મળશે તો ત્યાંથી તમે મેળવી શકશો આ તો આપણે વિભાગ બી હવે નેક્સ્ટ જો વિભાગ સી છે તમે વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો છો વિભાગ સીમાં કેવા કેવા પ્રશ્નો આપેલા છે અને વિભાગ ડી છે એ પણ તમે જોઈ શકો છો રેડી આ જે આપણે મોડલ પેપર એમાં પણ આ ઘણા બધા પ્રશ્નો આમાંથી જવાબમાં સાથેના હતા અને પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપરો પણ એમાં પણ આમનો સમાવેશ થઈ ગયો છે એટલે આ બધા દાખલાઓ ત્યાં આવેલા છે એપમાં પણ સરસ મજાનો આપેલો આ પ્રશ્ન બેંક મિત્રો તમને આ બેઠી જોઈતી હોય તો ક્યાંથી મળી જશે મેં તમને અગાઉ જણાવ્યું આ જે એક્ઝામ પેપર છે એમાં તમને મળી આ ઓરિજનલ પ્રશ્ન ની ટ્રમ મુ જશે અને પેઇડ કોર્સમાંથી તમામ મટીરિયલ પ્રથમ પરીક્ષાના પેપરો આર્ટસ અને કોમર્સ આ તમારા કોઈ મિત્ર આર્ટ્સમાં હોય તેને પણ તમે સજેસ્ટ કરી શકો છો રાઈટ તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત વસ્તુ